ના પ્રાયોજક છે હોટેલ કિંગ ઓફ કબાબ. વલસાડનું આ પ્રવાસન સ્થળ બની શકે છે દુર્ઘટનાનું સ્થળ. વલસાડનો તીથલ દરિયા કિનારો પ્રવાસન સ્થળ તરીકે વિશ્વવિખ્યાત છે, પરંતુ આ તીથલ દરિયા કિનારાની દશા દિવસે ને દિવસે બગડતી જઈ રહી છે, જેને લઈને ગમે ત્યારે મોટી હોનારત થાય તે વાણસાર દેખાઈ રહ્યા છે. ત્યારે આ તીથલના દરિયા કિનારાને બચાવવા માટે તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને કિનારા પર સહેલાણીઓ અને મોર્નિંગ વોક પર આવતા લોકો માટે વોકવે બનાવવામાં આવ્યો છે. પરંતુ દરિયાના પ્રચંડ મોજાથી વોકવેના નીચે ધોવાણ થઈ જવાથી ગમે ત્યારે તે તૂટી પડે તેવી દશામાં છે અને મોટી હોનારત થવાની શક્યતા છે. એટલું જ નહીં, તીથલ દરિયાના પ્રચંડ મોજાથી રક્ષણ માટે પ્રોટેક્શન વોલ ઊભી કરવામાં આવી છે, તે પણ ધીમે ધીમે ધોવાઈ રહી છે અને ખનનથી દરિયો દર વર્ષે આગળ આવી રહ્યો છે, ત્યારે આ પ્રખ્યાત પ્રવાસન સ્થળ મોટી દુર્ઘટનાનું સ્થળ બને તેવું દેખાઈ રહ્યું છે. માટે તંત્ર આમાં વહેલી તકે કામગીરી કરાવી વોકવેના નીચે વહેલી તકે પુરાણ કરાવે તે જરૂરી બન્યું છે. આ સ્થળ પર સરકારી ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો મોર્નિંગ વોક ઉપર આવે છે અને વાર તહેવારે સહેલાણીઓથી તીથલ દરિયા કિનારો સતત વ્યસ્ત રહે છે. જો એવા સમયે આ વોકવે તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. માટે તંત્ર વહેલી તકે સમારકામ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે. તીથલ દરિયા કિનારે જે મોર્નિંગ વોકર્સ માટે જે વોકવે બનાવવામાં આવેલો છે, તો હાલ જોતા લગભગ 3-4 જગ્યાએ પથ્થરો ધોવાઈને નીકળી ગયેલા છે, ત્યાં પથ્થરો તૂટીને નીકળી ગયેલા છે અને મોટા ખાડા એવા પડી ગયેલા છે કે વોકવે ગમે જ્યારે તૂટી જવાની શક્યતાઓ રહેલી છે. અને સવારે વડીલોથી લઈને લેડીસોથી લઈને બાળકોથી લઈને બધા મોર્નિંગ વોકમાં કે ફરવા હરવા આવતા હોય તો ક્યારે પણ કંઈ પણ ઘટના બની શકે એને નકારી ન શકાય. હાલ આપણે આને લેખિતમાં અરજી કરવાના છીએ અને તંત્રને જાણ કરવાની છે કે જલ્દીથી જલ્દી આ વોકવેનું કામ રિપેર કરવામાં આવે, જેથી કરીને કંઈક ઘટના બનવાથી અટકી શકે.